હેલો નમ્રતા સુમણ બી એસએમએ ફાઈવ અર્થશાસ્ત્ર તેમાં આપણે પેપર નંબર પંદર આર્થિક વિચારોનો ઇતિહાસ તેની અંદર આપણે ડેવિડ રિકાર્ડો છે તેના સિદ્ધાંતની ચર્ચા કરી રહ્યા છીએ તેમાં આપણે ગયા લેક્ચરમાં ડેવિડ રિકાર્ડોએ જે ત્રણ સિદ્ધાંતો જે દ્રષ્ટિકોણ પ્રમાણેમાં આપવાના હતા જે ભાડાનો સિદ્ધાંત છે તેની અંદર ત્રણ બાબત ઉપર તેને સ્પષ્ટીકરણ કરેલું હતું એટલે કે વિસ્તૃત ખેત પદ્ધતિના સંદર્ભમાં ભાડું ગહન ખેત પદ્ધતિના સંદર્ભમાં ભાડું અને ખેતરના સ્થાનના સંદર્ભમાં ભાડું આ વિશેની આપણે આકૃતિ સહિતની ચર્ચા કરેલી હતી આજે આપણે ભાડું અને મૂલ્ય વચ્ચેનો શું સંબંધ રહેલો છે તેના વિશેની વાત કરવાની છે તો તેમાં આપણે મળીએ તો રિકાર્ડો ભાડું અને મૂલ્ય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતાં જણાવે છે કે ભાડાને જે ઉત્પાદન ખર્ચ સાથે કોઈ સંબંધ નથી તેથી ભાડું ઉત્પાદિત વસ્તુની કિંમત નક્કી કરતું નથી પરંતુ ઉત્પાદિત વસ્તુની કિંમત ભાડાને નક્કી કરતી જોવા મળે છે એટલે કે ભાડાનું જે કામ રહેલું છે તે મૂલ્ય ઉપર રહેલું જોવા નથી મળતું પરંતુ મૂલ્ય છે એ ભાડા ઉપર નક્કી કરતું હોય છે કે વસ્તુની જે કિંમત તમે નક્કી કરો છો તે ભાડાની કિંમત નક્કી કરતું હોય તેવું આપણે કહી શકીએ એમાં એક સ્પષ્ટ હકીકતની વાત જણાવેલી છે કે અનાજના ભાવ ઊંચા છે તેનું કારણ ઊંચા ભાડા નથી પરંતુ ભાડા ઊંચા છે એટલા માટે અનાજના ભાવ છે એ ઊંચા જોવા મળે છે કે એને શું કીધું છે કે અનાજના ભાવ ઊંચા છે તેનું કારણ ભાડા ઊંચા છે એટલા માટે નથી પરંતુ ભાડા ઊંચા છે તેના કારણે અનાજ મોંઘું જોવા મળે છે એટલે કે ભાડાનો વધારો થાય છે તેથી કિંમત નથી વધતી પરંતુ કિંમતમાં વધારો થાય છે એટલે ભાડામાં વધારો થતો જોવા મળે છે તો આને પ્રમાણે રિકાર્ડોએ એવું કીધું છે કે આ જે કારણ દર્શાવેલું છે તેની પાછળ વસ્તુની કિંમત જેને ભાડું મેળવી અને સીમાંતની જમીનની જે ઉત્પાદન ખર્ચ છે તેના દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેની અંદર જે આવક પ્રાપ્ત થાય છે તે પૂર્વ સીમાંત તરીકે તરીકે ઓળખવામાં આવતી હોય અને આનાથી ઉલટું જો કિંમતના ફેરફારને થવાને કારણે ભાડાની અંદર જો ફેરફાર કરવામાં આવે ત્યારે જમીનનો ફળદ્રુપ ઉપયોગ છે તેની અંદર કરવામાં આવતો તો તેના કારણે જમીનની ફળદ્રુપતા છે એ ઓછી જોવા મળે જમીનને પ્રાપ્ત થતું ભાડું છે ક્રમશઃ વધતું જાય ઉલટું કે વસ્તુની કિંમતમાં જ્યારે ઘટાડો થાય છે તેના સંદર્ભમાં ક્રમશ ભાડું પણ વધતું જોવા મળે અને જમીનનો ઉપયોગ સારી એવી ક્રમશ બાબતની અંદર જે કામ કરે છે તેમાં ઘટતી જોવા મળે છે તો આ બાબત છે એને ભાડું અને મૂલ્ય વચ્ચેનો જે સંબંધ દર્શાવેલો છે તેના વિશેની વાત કરી એના પછીનો જે પોઈન્ટ છે રિકાર્ડો ભાડાના સિદ્ધાંતના મુખ્ય તત્વો તો ભાડાનો જે સિદ્ધાંત છે એની અંદર મુખ્ય કયા તત્વો કામ કરે છે તો તેના માટે જે ભાડું પ્રકૃતિની કુપણતા કે કંજૂસાઈને કારણે ઉત્પન્ન થાય છે એટલે કે જો કુદરત છે ની ફળદ્રુપ જમીન પૂરતા પ્રમાણમાં આપી હોત તો ભાડાનો પ્રશ્ન છે એ જોવા ન મળે બરાબર છે તો તેના લીધે જે કુદરતે ફળદ્રુપ જે ઉત્તમ જમીન આપેલી છે તેનું પ્રમાણ પાછું કેવું છે મર્યાદિત છે તો આના કારણે જમીનનું જે પ્રમાણ છે એ ખેડવા માટેનું ફળદ્રુપ જમીન છે એ ઓછું છે અને તેના પરિણામે આપણે ભાડું છે એ મળે અને આ ભાડું છે પ્રકૃતિની કંજુસાઈનું પરિણામ છે તે જોવા મળે એટલે કે પ્રકૃતિની જે કુદરત દ્વારા જે મળેલી છે તે વસ્તુ આપણી પાછું ઓછી છે તો તેના કારણે આપણે ભાડાનો પ્રશ્ન છે એ ઊભો થાય છે અને ભાડાનો પ્રશ્ન ઊભો થાય એટલે આપણે જે ફળદ્રુપ જમીન છે તેનું પ્રમાણ ઓછું જોવાને કારણે જે કંજુસાઈ કરવી પડે કે ભાઈ તમને આટલો જ જમીનનો ટુકડો છે એટલો જ આપવામાં આવશે અને એની અંદર જ તમારે આટલું ભાડું છે એ ચૂકવવાનું રહેતું હોય તો આના કારણે આપણે જે જમીન છે તેમાં કંજુસાઈનું કારણે જે જમીન ઉત્પાદનની જે પ્રક્રિયા છે તેની સાથે જોડાયેલી જોવા મળે બીજી વસ્તુ હવે છે કે ભાડું ભૂમિની મૌલિક અને અવિનાશી શક્તિનું પરિણામ છે તો રિકાર્ડોના મતે એવું કહેવા માંગે છે કે ભૂમિ છે એ મૂળભૂત અને અવિનાશી તત્વ તરીકે ઓળખે છે પરંતુ તેની સાથે સાથે તેની ફળદ્રુપતા પણ નક્કી કરવાની રહેતી હોય જુદી જુદી જમીનના ઉપરોક્ત જે જુદા જુદા તત્વો રહેલા છે તેના પ્રમાણ દ્વારા નક્કી થતું હોય કે જમીનનું જે માપન છે તે ઉપરોક્ત જે જમીનના જુદા જુદા ટુકડાઓમાં વિભાજન કરવામાં આવે છે તો તેનું પરિણામ પણ જુદા જુદાની અંદર જોવા મળે છે કે જે આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ ગહન ખેતીનું ભાડું અલગ છે પછી વિસ્તૃત જમીનનું ખેતીનું ભાડું અલગ છે જમીનના સ્થાનના સંદર્ભમાં ભાડું અલગ છે એ જમીનના સંદર્ભના ભાડાને અલગ હોવાને કારણે જે તત્વો તેની અંદર રહેલા છે તેનો પરિણામ છે તેના દ્વારા આપણે જમીનના જે ટુકડા પાડી રહ્યા છીએ તેના દ્વારા ભાડું છે નક્કી કરવામાં આવતું હોય બીજી વસ્તુ છે ભાડું વણ કમાયેલી આવક છે ભાડું શું છે કે આપણે ક્યાં કમાવા નથી જવું પડતું બેઠા આવક તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ કે જે ભૂમિપતિ જે લોકો છે તે લોકો પ્રયત્નોનું ફળ નથી પરંતુ ભાડું ઉપજની કિંમત ઉત્પાદન ખર્ચ કરતાં વધુ હોવાને કારણે તેમાં જે પેદા થયેલ છે તેને આપણે વણ કમાયેલી આવક તરીકે ઓળખ્યો છે આનો અર્થ એવો થાય કે ભાડું ઓછું હોય તો જમીનના પુરવઠામાં કોઈ અસર થતી નથી જોવા મળતી એટલે કે ભાડું છે તો આપણને મળે છે એ ભાડું છે એ આપણને જે જમીનની અંદર જે રોકાણ કરેલું છે અને એ રોકાણના બદલામાં જે નફો મળે છે તેને જે વધુ ઉત્પાદન ખર્ચ કરવા પાછળ જે આપણે ખર્ચ કરી છીએ તેના ખર્ચની અંદર જો વધારે આવક મળે તો આપણે એને ભાડું મળ્યું ગણાતું હોય હવે ચોથી બાબત આવે છે કે કિંમત ભાડાના નિર્ણાયક હોય છે કે કિંમત જે છે તે ભાડાની નિર્ણાયક પ્રક્રિયા કરતું હોય તો ભાડું કિંમતને અસર નથી કરતું પરંતુ કિંમત ભાડાને અસર કરતી જોવા મળે તો રિકાર્ડોના મતે ભાડું છે એ કિંમત ઉપર અસર નથી કરતી પરંતુ કિંમત છે એ ભાડા ઉપર અસર કરતી હોય તો ભાડું છે એક નિર્ણાયક પરિબળ તરીકે કામ કરતી જણાતી હોય છે પછી આવે છે એના પછીનો મુદ્દો કે ભાડાને અસર કરતા પરિબળો તો ભાડાને અસર કરતા પરિબળો છે એ ચાર જોવા મળે જનસંખ્યામાં વૃદ્ધિ ખેત વિકાસ વાહન વ્યવહારના સાધનોનો વિકાસ અને આર્થિક વિકાસ તો આના સંદર્ભમાં આપણે જે ચાર મુદ્દા રહેલા છે તેની અંદર આપણને ભાડા ઉપર કેવી અસર થાય છે તેના વિશેની વાત કરીએ તો પહેલું આવે છે જનસંખ્યામાં વૃદ્ધિ તો કોઈ પણ દેશમાં જનસંખ્યાનો વધારો છે એ તો જોવા મળે છે તો તેના કારણે ખેત પદાર્થની અંદર પણ માંગ છે એ વધતી જોવા મળે હવે માંગ વધે તો તેના કારણે ભૂમિ પ્રધાન અને શ્રમ પ્રધાન બંને પ્રકારની ખેતી છે તેની શક્યતા વધે હવે બીજી વસ્તુ કે જો ઓછી ફળદ્રુપ જમીન છે એને કામે લગાડવામાં આવે તો ભૂમિ ઉપર જે શ્રમ અને મૂડીના જે એકમો કામે લગાડવામાં આવે છે તે વધારે કામે લગાડવા મળશે આવી સ્થિતિની અંદર જમીનના ભાડાની અંદર વધારો થવાય છે વધારો થવાને કારણે આપણે જે વધારાની ઘર છે કારખાના છે વગેરેનું નિર્માણ કરવું પડતું હોય અને આના કારણે જમીનની જરૂરિયાત છે એ વધારે થાય અને આના કારણે ભાવ ભૂમિનું જે ભાડું છે જે જમીનનું ભાડું છે તે વધતું જોવા મળે છે એટલે કે જે વસ્તી વધારો છે જનસંખ્યામાં જે વધારો થાય છે તે પણ ભાડાના અસર ઉપર કામ કરતી જોવા મળે છે બીજી બાબત આવે ખેત વિકાસ તો ખેત વિકાસ એવી વસ્તુ છે કે ખેતીની પદ્ધતિમાં સુધારો કરવાથી ખેત ઉત્પાદન વધી જાય આવા સંજોગોમાં જો અનાજની માંગ સ્થિર રહે તો તેની કિંમત છે એ ઘટી જશે પરંતુ સીમાંત ભૂમિનું ખેડાણ બંધ થઈ જશે અને પૂર્વ સીમાંત જે જમીન છે તેમાં સીમાંત જમીન વધી થતી જવાને કારણે ભાડું છે ઓટોમેટિક ઘટી જશે પરંતુ જો કૃષિ સુધારણા સાથે અન્નની માંગ વધે તો ભાડાઓની અંદર કાંઈ ફેરફાર થતો જોવા નહીં મળે એટલે એને કહેવાનું શું છે મતલબ કે તમે જમીનની અંદર આર્થિક સુધારાઓ કરો છો જે ઉત્પાદન ક્ષેત્રની અંદર જે સુધારા કરવાના છે તે સુધારા કરો છો પણ હારે હારે માંગ છે એ એ કે પહેલાં ભાઈ સો ટનની માંગ થતી હતી તો એટલું જ સો અનાજનું ઉત્પાદન છે એ સો કિલોની જ માંગ કરે પણ એવું ન બને પરંતુ જ્યારે કિંમત સરખી થઈ જાય જ્યારે કિંમત ઘટી જાય તો એના કારણે ભૂમિનું ખેડાણ છે જે જમીનનું ખેડાણ છે એ ધીમું પડી જાય પહેલાં જેટલું કિંમત હતું એટલે કે પૂર્વ સીમંતમાં હતું તેના કરતાં સીમંત જમીન છે એ બની જતી હોય તો આના કારણે જો તમે જમીનની અંદર સુધારણા કરવા માગો છો તો સાથે સાથે માંગ પણ વધવી જોઈએ તો આ એક અસર કરતું પરિબળ છે એ કામ કરે છે ત્રીજી વસ્તુ આવે છે વાહન વ્યવહારના સાધનોનો વિકાસ તો વાહન વ્યવહારના જે સાધનો છે તેની અંદર બજારથી દૂર આવેલા જમીનના ટુકડાઓની ઉપજનું કુલ ઉત્પાદન ખર્ચ છે એ ઘટી જાય આથી ભાડામાં વધારો થાય છે એટલે કે જ્યાં જમીન છે આપણી એના કરતાં બજારનો ભાવ બજાર છે એ દૂર હોય તો વાહન વ્યવહારનો ખર્ચ છે એ વધતો જોવા મળે છે તો આના કારણે વાહન વ્યવહારના સાધનો એમ પણ બંને વિદેશ કે વિદેશમાંથી અનાજ છે એ સસ્તું હોવા લાગે અને આવી સ્થિતિમાં ભાડામાં ઘટાડો થવાની શક્યતા છે એ જોવા મળતી હોય કારણ કે સંભવ છે કે સીમાંત જમીન ઉપર ખેતી છે એ બંધ કરી દેવાની રહેતી એટલે કે વાહન વ્યવહારનો જો પણ સાથે જે વ્યવહાર છે એ વધી જાય તો આના કારણે જમીનના જે ટુકડા છે એના ખર્ચનું કુલ ઉત્પાદન છે એ ઘટતું જોવા મળે છે તો આના કારણે આપણે સીમાંત જે ઉત્પાદન શક્તિ છે તેનો ઘટાડો કરવામાં આવતો હોય પછી ચોથી બાબત આવે છે આર્થિક વિકાસ તો આર્થિક વિકાસના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે આથી ખાવા પીવામાં અને પહેરવા ઓઢવામાં વધારો થાય છે પછી વળી અન્ય કારો જેવા કે બાગ બગીચા છે કુલ કુલકેદના મેદાનો છે વગેરેની અંદર ભૂમિના માંગમાં વધારો થતો જોવા મળે છે અને આની સાથે સાથે ભાડામાં પણ વધારો થતો જોવા મળે કે જે જમીન છે અને આપણે એવું નથી કે ખાલી ખેતી માટે ઉપયોગ કરી છીએ મૂડી રોકાણ માટે કરી શકીએ છીએ પછી બીજી વસ્તુ કાંઈ પણ હોય કે ત્યાં મકાન બનાવવું છે કારખાનું બનાવવું છે બગીચો બનાવવો છે રમતગમતના સાધનો ત્યાં વસાવવા છે ત્યાં સ્ટેડિયમ બનાવ ગમે તો બનાવી શકો છો એવું નથી કે જમીન છે એ ખાલી ખેતી માટે તમે ઉપયોગ કરો ને એમાં જ વિકાસ કરો છો આર્થિક વિકાસ તમારે કરવો હોય તો બાગ બગીચા છે ખેલકૂદના મેદાનો છે વગેરેની અંદર તમે માંગમાં વધારો કરી શકતા હો છો તો આના કારણે પણ આપણે આર્થિક વિકાસ જેવો સાધી શકીએ છીએ બીજી બાબત આવે છે તો રીખાડોને કેટલીક છે એ ટીકા આપેલી છે કે જે ભાડાનો સિદ્ધાંત એને રજૂ કરેલો છે તેની અંદર એની કેટલીક ટીકાઓ આપેલી છે તો આપણે ટીકાઓ જોઈએ તો તેમાં પહેલી આવે છે જમીનના મૂળભૂત અને અવિનાશો તત્વો છે એ કાયમી નથી કે જમીનની અંદર જે મૂળભૂત તત્વો રહેલા છે તે અવિનાશી તત્વો ખરેખર કાયમી નથી હોતા કારણ કે જમીનની જે ફળદ્રુપતા છે એ અમુક ટા સમયે એની ફેરબદલી જોવા મળે છે તમે એકના એક વસ્તુ તેની અંદર ફળદ્રુપતા છે એમાં એકના એક જ વસ્તુ છે એ તમે ઉગાઈ રાખો એક જ પાક લીધા રાખો છો તેની લાંબા સમયે તેની ફળદ્રુપતા છે ઓટોમેટિક ઘટી જતી હોય છે તો તેની અંદર પછી બિયારણ વાપરો સારું ખાતર વાપરો કે ગમે તે કરો તેઓ પણ તેની અસર છે જોવા નથી મળતી તો આ રીકાર્ડોની એક સિદ્ધાંતની ટીકા છે એને દર્શાવેલી પછીની બાબત આવે છે જમીન ખેડાણનો ક્રમ ઐતિહાસિક દ્રષ્ટિએ સાચો નથી કે જમીન જે ખેડવાનું કામ છે તેની અંદર સૌથી વધુ ફળદ્રુપ તથા સૌથી વધુ અનુકૂળ સ્થાનવાળી જમીનનો સૌ પ્રથમ ખેડવામાં આવતી હોય અને ત્યારબાદ તેનાથી ઓછી જમીનની ફળદ્રુપ છે તે ખેડવામાં આવતી હોય તો તેના લીધે આપણે જે રિકાર્ડોના મતે જે ક્રમશ આપવામાં આવેલો છે તે ઐતિહાસિક દ્રષ્ટિકોણ તપાસતા તે ખોટો પુરવાન થયેલો છે એટલે કે રિકાર્ડોએ પહેલાં શું કીધું હતું કે જમીનની અંદર જે વિસ્તૃત ખેતી છે તેની અંદર આપણે શું ત્રણ બાબત જોયેલી હતી કે વધુ ફળદ્રુપ તેનાથી મધ્યમ ફળદ્રુપ જમીન અને સાવ ઓછી ફળદ્રુપ જમીન તો રિકાર્ડોએ આવી બાબત રજૂ કરે પરંતુ તેમાં ઐતિહાસિક દ્રષ્ટિકોણ જોઈએ છે તો એ સાચો પુરવાર થતો નથી તો આ એને એક માટેની ટીકા એને દર્શાવેલી છે પછી આવે છે ભાડું માત્ર જમીનની જ ખાસિયત નથી કે ભાડું છે એ ખાલી જમીનનો પુરવઠો કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય છે તેવું આપણે કહી શકતા નથી આધુનિક અર્થશાસ્ત્રની અંદર જે રેકાડોએ જે ખ્યાલ આપેલો છે જે ભાડાનો સિદ્ધાંતની અંદર જે આપેલો છે તે તેની અંદર ખોટો પડતો જોવા મળે છે પરંતુ આપણે જમીન સિવાય શ્રમ છે મૂડી છે નિયોજન છે વગેરેની પાછળ આપણે એનો પુરવઠાનો પેક્ષ એટલે કે એને આપણે ભાડું આપતા હોઈએ જ છીએ પરંતુ ખાલી જમીનને ભાડું છે એ આપતા નથી હોતા હા આપણે કહી શકીએ કે ભાઈ જમીનને છે એ ભાડું મળે છે શ્રમને વેતન મળે છે મૂડીને વ્યાજ મળે છે અને નિયોજનને નફો મળે છે પણ એ વસ્તુ છે એને આપણે આપતા હોઈએ છીએ કે આપણે એને ભાડા પેટે આપીએ છીએ વેતન પેટે આપીએ છીએ તો એ વસ્તુ છે તેની જમીન સિવાયના પણ અન્ય જે શ્રમ મૂડી અને નિયોજન છે તેને પણ આપણે આપતા હોઈએ છીએ એટલે આ એક બાબત એની ટીકાની થઈ ગઈ પછી બાબત આવે છે ભાડું અને કિંમત વચ્ચે યોગ્ય સંબંધ કે ભાડું ભા ભાડું અને કિંમત વચ્ચે અયોગ્ય સંબંધ છે એ જોવા મળતો હોય તો કિંમત અને ભાડું છે એ બેમાં કશો ભાગ ભજવતા નથી પણ કિંમત દ્વારા છે એ ભાડુંનું પ્રમાણ નક્કી કરે તે જેટલી તમે કિંમત રાખો છો જેટલી આવક મળે છે એના પ્રમાણમાં તમે ભાડું છે એ ચૂકવતા હો તો આના કારણે જે રિકાર્ડોની જે કિંમત અને ભાડા વચ્ચેનો જે સંબંધ રહેલો છે તે અયોગ્ય સાબિત થયેલો જોવા મળે છે પછી આવે છે સીમાંત જમીનનો ખ્યાલ છે અવ્યવહારુ છે કે સીમાંત જમીન છે તેને જેને આપણે માર્જિનલ લેન્ડ ઓર નો રેન્ટ લેન્ડ તરીકે ઓળખીએ છીએ તો આના મત મુજબ સીમાંત જમીનમાં જેટલું ખર્ચ કરવામાં આવે છે તેટલી જ જમીન આવકમાં પ્રાપ્ત કરવામાં પણ આવતી હોય કેમ કે જેટલું ખર્ચ કરવામાં આવે છે તેટલી જ સામે આવક છે તેને જમીનમાં ખેડવાનો શું અર્થ થાય છે તેની આપણે વધુ કામ કરી રહ્યા એટલે કે એ સંભવિત નથી અસંભવિત બાબત છે એ ગણવામાં આવે છે કેમ કે જેટલું ખર્ચ કરવામાં આવે તેટલી સામે આવક થતી હોય તો એવી જમીન ખેડવાનો શું અર્થ થાય કે ભાઈ તમે જેટલું કમાવો છો જેટલું એની અંદર ઉગાડો એટલી જ વસ્તુ તમને પાછી બજારમાં વેચો તો એટલી જ કિંમત આવે છે તો તમારે એ જમીન ઉગાડવાની કંઈ જરૂર નથી રહેતી જ્યારે જમીન ક્યારે ઉગાડવાની હોય કે તમે જે વસ્તુ તેની પાછળ ખર્ચ કરેલો છે તેના કરતાં વધારે તમને આવક મળે ત્યારે તમે જમીનની અંદર જે વસ્તુ ઉત્પાદન કરવા માગો જે પાક લેવા માગો છો ત્યારે તમે એને પાક છે એ લઈ શકતા એટલે જ કહેવા માગેલું છે કે જમીનના જે સીમાંત જમીનનો ક્યાં છે અવ્યવહાર તેની અંદર ગણવામાં આવેલો છે પછી હવે છે રિકાર્ડોનું ભાડું ઉદભવવાના મૂળ કારણને સમજાવી શકતા નથી કે રીકાડો છે એ ભાડું છે એ ક્યાંથી મૂળ કારણ ઉદભવે છે તે સમજાવી શક્યા નથી કારણ કે ઓછી ફળદ્રુપતાની જમીન હોય તો તેને તળે લાવવા માટે વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરી તેમાંથી પણ ભાડું મેળવી શકાય છે બીજી બાબત છે કે જમીનના એક ટુકડા કરતાં જમીનનો બીજો ટુકડો શા માટે વધુ કે ઓછું ભાડું પ્રાપ્ત કરે તે પણ યોગ્ય રીતે સમજાવી શકા નથી તો આના કારણે રીકાડોના ઉદભવાનું જે કારણ છે કે યોગ્ય રીતે કામ નથી કરતું તેવું આપણે કહી શકીએ પછી સાતમું જેની ટીકા દર્શાવી છે તે તો રિકાર્ડોનો જે સિદ્ધાંત છે તે કાલ્પનિક અને અવાસ્તવિક છે જોવા મળે છે તો આ સિદ્ધાંતની જે ટીકા કરેલી છે તેની અંદર તેમાં કાલ્પનિક અને અવાસ્તવિક તરીકે એટલે કે તેની જે એની બાબત રજૂ કરેલી છે તે તેને પોતાના મગજમાં જે કલ્પના કરીને આપણે લખી રહ્યા છીએ કે ભાઈ આ શબ્દ છે એ આ રીતે આવે પછી આવી ડિઝાઇન બનાવી આવી વાતાવરણ ઊભું થાય તો એ બધી કલ્પના કરી ગઈ તો જે રિકાર્ડોએ સિદ્ધાંત રજૂ કરેલો છે તેને પણ કાલ્પનિક બાબત અને અવાસ્તવિક ધારણા પ્રમાણે કામ કરેલો જોવા મળે છે પરંતુ પ્રાચીન જે સિદ્ધાંતો રજૂ કરેલા છે તેની માફક પૂર્ણ હરીફાઈ અને લાંબા ગાળાની જે અવાસ્તવિક ધારણા છે તેના ઉપર આધાર રાખે છે અને આના કારણે જે રિકાર્ડોએ સિદ્ધાંત રજૂ કરેલો છે તેમાં વ્યવહારિક ઉપયોગિતાને અંશે કામ આવે તેવો ગણવામાં નથી આવેલો અને તેમાં તેને લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે પૂર્ણ હરીફાઈ અપૂર્ણ હરીફાઈ બધી વસ્તુની તેને અવાસ્તવિક વાત કરેલી જોવા મળે છે તો આ જે સાત મુદ્દા હતા તે આપણે રિકાર્ડોના જે સિદ્ધાંત રજૂ કરેલો હતો તેની ટીકાઓની જોવા મળે છે બીજી વસ્તુ આવે છે તો હવે આવે છે રિકાર્ડોના સિદ્ધાંતની ઉપયોગિતા કે જે રિકાર્ડોએ સિદ્ધાંત રજૂ કરેલો છે પાડાનો તે કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે તેના વિશેની વાત કરીએ તો તેમાં આવશે કે રિકાર્ડોએ જે ઉપરોક્ત જે ટીકા આપેલી હતી જે આપણે હમણાં ટીકા ટીકા જોઈએ તે સૈદ્ધાંતિક તથા વ્યવહારિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધ થયો છે પરંતુ આ માટે રોબર્ટસન કહે છે કે ભાડાનો સિદ્ધાંત શક્તિશાળી તેમજ શિક્ષાપ્રદ છે જોવા મળેલો છે એટલે કે ભાડાનો સિદ્ધાંત છે એ ઉપયોગિતા તો છે જ પરંતુ એના માટે થોડીક જે ટીકાઓ રહેલી છે તે દર્શાવવામાં આવેલી છે તો તેના માટેના ઉપયોગિતા માટેના કેટલાક મુદ્દા એને આપેલા છે તે આપણે જોઈએ તો તેની અંદર છે કે રિકાર્ડોના સિદ્ધાંત દ્વારા એવું સમજાવવામાં આવેલું છે કે વસ્તીનો સતત વધારો થવાને કારણે જમીન છે હલકા પ્રકારની ખેડવા માટે લાચાર થવું પડે અને આ કથન જેને જે કથન કરેલું છે જે વાક્ય રચેલું છે તે આજે પણ એટલું જ સત્ય છે એ જોવા મળેલું છે કારણ કે એને કીધેલું છે કે જેમ વસ્તીનું પ્રમાણ વધશે આપણે જે એની ટીકામાં જોયું હતું કે જે જમીનનું પ્રમાણ જે વધે છે જનસંખ્યામાં જે ભાડાના અસર કરતાં પરિબળો હતા તેની અંદર આપણે જોયું કે જનસંખ્યામાં વૃદ્ધિ તો દેશમાં જેમ જેમ જમીન વસ્તીનું પ્રમાણ વધતું જશે તો તેમ તેમ જમીનનું પ્રમાણ પણ વધતું જશે જમીનની જે ફળદ્રુપતા છે તે પણ વધતી જોવાને કારણે ભાડાનું પ્રમાણ છે એની અંદર જોવા મળે એટલે આ બાબત પ્રમાણે તેનો સિદ્ધાંત છે એ સાચો પડ્યો છે બીજી વસ્તુ જોઈએ તો રિકાર્ડોએ જે અર્થવ્યવસ્થા ન્યાયવાળી દર્શાવેલી હતી કે એ જમીનદારોને મહેનતના પરિણામ નથી પરંતુ માત્ર જમીનનું માલિકીના કારણે મહેનત કર્યા વગર મળતી બિન કમાયેલી આવક છે એ જોવા મળે છે તો આ બાબત પણ એને અસર કરતા જે પરિબળો છે તેની અંદર દર્શાવેલી હતી કે જમીનને જે વણ કમાયેલી આવક પ્રાપ્ત થાય છે તો પણ તેને રિકાર્ડોએ આ વાત છે તેના સિદ્ધાંતની અંદર સાચી રજૂ કરેલી છે તો આના કારણે પણ તેના સિદ્ધાંતની ઉપયોગીતા છે પછી હવે જે રિકાર્ડોના જે સિદ્ધાંત રજૂ કરેલો છે તેમાં સમાજ અને જમીનના માલિકો વચ્ચે હિત છે એ સંઘર્ષને સ્પષ્ટ કરે છે બધા પ્રકારના કૃષિ સુધારા કે જેનાથી સમાજને લાભ થાય તેના દ્વારા મૂડીપતિઓનો વિરોધ કરે છે કારણ કે સુધારાને કારણે ભાડામાં ઘટાડો થાય છે અને આ વિચારને કારણે તેમાં એરિક રોલ આ પ્રમાણે રજૂ કરતા જણાવે છે કે મૂડીપતિ માત્ર શ્રમિક અને ઉદ્યોગપતિઓનું હિતનું વિરોધીનું નથી રહી માત્ર સમગ્ર સમાજને અને તેના હિત સામે સંઘર્ષમાં ઉતરે તેવું બાબત છે તેની અંદર રજૂ કરતા જોવા મળેલા છે પછી બીજી વસ્તુ એને કીધું છે કે મૂલ્ય અને વેતન મૂલ્ય અને નફો જે રહેલો છે તેની અંદર પણ રિકાર્ડોનો જે સિદ્ધાંત રજૂ કરવામાં આવેલો છે તે યોગ્ય રીતે કામ કરતો જોવા મળી રહ્યો છે તો આટલી જે બાબતની આપણે ચર્ચા કરેલી કે પહેલાં જે સિદ્ધાંત જે રિકાર્ડોનો સિદ્ધાંત જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી તેની અંદર આપણે પહેલાં જોયું હતું રિકાડોનો જીવન પરિચય બીજી વસ્તુ આપણે જોઈએના પુસ્તકોના પ્રકાશન ત્રીજી વસ્તુ આપણે જોયું કે રિકાડોના તત્કાલીન જે પરિબળો છે તેના ઉપર અસર જોઈ પછી આપણે જોયું કે રિકાડોના ભાડાનો સિદ્ધાંત તો તેની અંદર પહેલાં એની પૂર્વ ભૂમિકા પછી ભાડાના સિદ્ધાંતની વ્યાખ્યા તેની ધારણાઓ તેનું સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ તેની અંદર વિસ્તૃત ખેતી બીજું છે જમીન સ્થાન સંદર્ભમાં ભાડું અને ગહન ખેતીના સંદર્ભમાં ભાડું પછી બાબત આપણે જોઈ કે ભાડું અને મૂલ્ય વચ્ચેનો સંબંધ ભાડાના સિદ્ધાંતના મુખ્ય તત્વો ભાડાને અસર કરતાં પરિબળો અને રિકાર્ડોના સિદ્ધાંતની ટીકા અને લાસ્ટમાં આપણે જોયું કે તેના સિદ્ધાંતની ઉપયોગીતા શું છે તો તમને જ્યારે એક્ઝામમાં પૂછાઈ શકે કે પૂછાય દર વખતે રિકાર્ડોના ભાડાનો સિદ્ધાંત હોય જ છે તો આ જ વખતે પણ તમારે પૂછાય તો તમારે આટલી બાબત છે તેની અંદર રજૂ કરવાની રહેશે એટલે કે રિકાર્ડોનો જે ભાડાનો સિદ્ધાંત આપેલો છે તે આ એમ્પ્રિક પ્રશ્નો તરીકે આપણે જાણી શકીએ છીએ જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળી છે ત્યારે ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના જે વિચારો છે તે એના વિશેની આપણે ચર્ચા કરીશું થેન્ક યુ